नमस्कार विद्यार्थी मित्रों, एक बार फरीथी आपणे नवा वीडियो अंदर हूँ महेंद्रभाई गोस्वामी पायनियर स्कूल वाचा हवे धोरण 8 एक चरण सुरक्षा समीकरण अंदर आपणे गणित नी अंदर आज उमरना दाखला शीखवाना छे। तो उमरना दाखला ने आपणे कई रीते गणाय ए आज आपणे अहींया भणीशुं। तो उदाहरण नंबर 1 आपणुं छे जे એ શું કહેવા માંગે છે ને સમજી લઈએ કે રાહુલ અને હારુનની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે, 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય તો તેમની હાલની ઉંમર શોધો। તો આપણને કહ્યું છે કે રાહુલ અને હારુનની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7, તો અહીંયા લખી દઈએ કે ધારો કે उम्र बराबर एक्स वर्ष, उम्र बराबर शुं धार्युं आपणे एक्स वर्ष। हवे आपणे बे वस्तु आपी छे, राहुल अने हारुन नी वात करीए तो राहुल अने हारुन नी हालनी उम्र नो गुणोत्तर आपणे केटलो आप्यो छे, बराबर 5:7। तो अहींया लखी शकीए पहेला आपणे કે રાહુલની ઉંમર એનો ગુણોત્તર કેટલો હતો 5, તો 5x વર્ષ થશે। એ જ પ્રમાણે આપણે વાત કરીએ હારુનની, તો હારુનની ઉંમર બરાબર એનો ગુણોત્તર હતો 7, તો કેટલા થશે 7x વર્ષ। ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો, હવે આપણને એમ કે છે કે 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો, હવે 4 વર્ષ પછી તો રાહુલની ઉંમર પણ 4 વર્ષ પછીની કેટલી થશે અને હારુનની ઉંમર પણ 4 વર્ષ પછી કેટલી થશે, તો એને પણ આપણે એકવાર લખી દઈએ। તો એ લખીએ કે 4 વર્ષ પછી રાહુલની ઉંમર બરાબર, તો એની ઉંમર હાલ કેટલી હતી 5x, 4 વર્ષ પછી કે એટલે શું થાય પ્લસ થાય, તો 4 વર્ષ પછી રાહુલની ઉંમર 5x વત્તા 4। એ જ પ્રમાણે 4 વર્ષ પછી હારુનની ઉંમર બરાબર હાલ કેટલી હતી એની 7 વર્ષ, તો 7x પ્લસ 4, તો એની પર 4 વર્ષ પછી એટલે 7x પ્લસ 4 થશે। હવે આપણને બંનેની ઉંમરનો સરવાળો, તો અહીંયા લખીએ કે બંનેની ઉંમરનો સરવાળો કેટલો આપેલો છે 56 વર્ષ। તો હવે આપણું હવે સમીકરણ કેવું બનશે, તો અહીંયા આપણે લખી શકીએ કે રાહુલ અને હાલની ઉંમરનો ગુણોત્તર આપેલો છે, તો તેમની આપણે હાલની ઉંમર શોધવાની, તો બંનેનો સરવાળો, તો અહીંયા લખી શકીએ કે રાહુલની ઉંમર વત્તા હારુનની ઉંમર બંનેનો સરવાળો પ્લસ એટલે સરવાળો બરાબર કેટલા વર્ષ છે 56 વર્ષ। તો આપણે સમીકરણમાં રીતે મૂકી શકાય કે રાહુલની ઉંમર કેટલી હતી 5x પ્લસ 4, કૌંસમાં મૂકીશું, પ્લસ હારુનની ઉંમર 7x પ્લસ 4, કૌંસમાં મૂકીશું, બરાબર 56। તો કે રાહુલની ઉંમર પ્લસ હારુનની ઉંમર બંનેનો સરવાળો કેટલો થાય, બરાબર 56 વર્ષ। હવે કૌંસને છોડીશું, તો 5x પ્લસ 4 પ્લસ 7x પ્લસ 4 બરાબર 56। હવે એક્સ એક્સ વાળા પદોને આપણે નજીક લાવીશું, તો 5x પ્લસ 7x પ્લસ 4 પ્લસ 4 બરાબર 56। તો માટે બંને એક્સ પદોનો સરવાળો પ્લસ છે, એટલા માટે તો 7 અને 5 12x 4 અને 4 8 બરાબર 56। તો માટે 12x ને આપણે કરતા બનાવીશું, તો 56 આ ડાબી બાજુ પ્લસ 8 પેલી બાજુ એટલે કે જમણી બાજુ જશે, તો -8 થશે। તો
बार एक्स बराबर 56 माथी 8 बात करिए એટલે કેટલા વધે 48 તો હવે x બરાબર 48 આ ગુણાકારમાં છે 12 આ બાજુ ક્યાં જશે ભાગાકારમાં તો x બરાબર 12 ચોક 48 નીચે છેદમાં 12 થશે 12 12 ઉડી જશે એટલે x બરાબર આપણે કિંમત શું મળી 4 મળી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો तो आ रीते आपने एक्स बराबर 4 मळ्या हवे आपणे शुं कह्युं छे तेमनी हालनी उमर शोधवानी छे तो आपणे हालनी उमर शुं धारी थी आपणे 5x राहुलनी उमर तो एमां पण आपणे किंमतो मूकी देशुं तो अहींया आपणे लखी शकीए अहींया के राहुलनी हालनी उमर बराबर आपणे केटली धारी थी 5x तो 5 कौश में 4 केटला थशे 20 वर्ष एज प्रमाणे आपणे हारून नी वात करिए तो हारून नी हालनी उमर बराबर केटला हता 7x एटले के 7 कौश में 4 7 चौग 28 वर्ष तो राहुल ने उम्र आपने मरी 20 वर्ष अने हारून ने उम्र मरी आपने 7 चौक 28 वर्ष तो विद्यार्थी मित्रों आ आपने उम्र नु पहलो उदाहरण दाखलो गणियो हवे उदाहरण नंबर 2 गणिए ए पहला तमे आनो स्क्रीनशॉट लई सको छो तो विद्यार्थी मित्रों आपणे उदाहरण एक अहींया पूरु कर्युं हवे उदाहरण बे नी वात करीशुं तो उदाहरण बे नी आपणे रकम पहेला समजी लईए कि भरतना पिताजी भरतना दादा करता 26 वर्ष नाना अने भरत करता 29 वर्ष मोटा छे जो त्रणेयनी उमरनो सरवाळो 135 वर्ष होय तो त्रणेयनी उमर शोधो तो आपणे शरूआत क्यांथी करीशुं कि भरतना पिताजी भरतना दादा करता 26 वर्ष नाना અને ભરત કરતા 29 વર્ષ મોટા છે તો અહીંયા લખી શકીએ કે ધારો કે ભરતની ઉંમર બરાબર એક્સ વર્ષ કેટલી થશે એક્સ વર્ષ ધારી હવે આપણને શું કે ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના અહીંયા લખી દઈએ કે ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે 26 વર્ષ નાના છે અને ભરત કરતા 29 વર્ષ મોટા છે તો ભરતના પિતાની ઉંમર આપણે શોધીશું તો ભરતના પિતાની ઉંમર શું થશે તો ભરત કરતા 29 વર્ષ મોટા છે કોણ એના પપ્પા એટલે કે પિતાશ્રી તો ભરતના પિતાની ઉંમર એક્સ વત્તા 29 વર્ષ થશે કારણ કે ભરત કરતા કેટલા મોટા છે 29 વર્ષ તો ભરતના પિતાની ઉંમર આપણને શું મળી એક્સ પ્લસ 29 હવે ભરતના દાદાજીની ઉંમર આપણે શોધીએ તો ભરતના દાદાજીની ઉંમર તો ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના તો આ એક્સ પ્લસ 29 ભરતના પિતાની ઉંમર પ્લસ 26 વર્ષ નાના છે એ પણ એનો સરવાળો કરીશું એટલે ત્રણેય ભેગા કરીએ એટલે શું મળી ગયા આપણે દાદાની ઉંમર તો લખી શકાય એક્સ પ્લસ 29 વત્તા 26 પાછળ વર્ષ તો આ એક્સ વત્તા 29 વત્તા 26 સરવાળો કરીશું તો કેટલા થશે 55 તો એક્સ પ્લસ 55 વર્ષ આ કોની ઉંમર મળી ભરતના દાદાજીની ઉંમર હવે ત્રણેયની ઉંમરનો સરવાળો 135 છે તો આવું લખી શકાય કે ત્રણેયની ઉંમર નો સરવાળો
बराबर 135 वर्ष। तो माटे पहला कोनी उम्र भरत ने, तो भरत ने कितनी थी x वत्ता एना पिताश्री ने उम्र कितनी थी x प्लस 29 वत्ता एना दादाजी ने उम्र कितनी थी x वत्ता 55। तो भरत ने उम्र वत्ता एना पिताजी ने उम्र वत्ता एना दादाजी ने उम्र त्रणे नो सरवाळो केटलो थाय छे 135। तो हवे आपणे आना કૌંસ છોડી દઈએ तो x प्लस 29 प्लस x प्लस 55 बराबर 135। तो माटे आ त्रणे नो सरवाळो चल नजीक लाइए अने संख्या संख्या नजीक लाइए तो शू थशे x प्लस 29 प्लस 55 बराबर 135। तो माटे x प्लस x કેટલા થશે 3x પ્લસ 29 વત્તા 55 9 5 14 નો ચોગડો વધ્યા 1 5 ને 1 6 ને 2 8 એટલે કે 84 બરાબર 135। તો માટે 3x બરાબર 135 આ પ્લસ 84 ડાબી બાજુથી જમણી તરફ જશે તો શું થશે માઈનસ। તો માટે 3x બરાબર 135 માંથી 84 જાય એટલે કેટલા વધે 51। તો માટે x બરાબર 51 ત્રણ ગુણાયેલા છે કે જશે ભાગાકારમાં। તો માટે x બરાબર આના અવયવ પડીશું 17 તરી 51 ભાગ્યા 3। તો માટે x બરાબર 3 ઉડાડી દઈશું તો x બરાબર શું મળ્યા 17। તો હવે આપણે ત્રણેની ઉંમર આપણે જે ધારી હતી એમાં કિંમતો મૂકી દઈએ તો ભરતની ઉંમર આપણે ધારી હતી x તો અહીંયા આપણે લખી દઈશું કે ભરતની ઉંમર અહીંયા અલગ લખી એટલે તમને ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો ભરતની ઉંમર બરાબર x એટલે કે કેટલા વર્ષ 17 વર્ષ। એ જ પ્રમાણે ભરતના પિતાજી ભરતના પિતાજીની ઉંમર બરાબર કેટલા હતા x પ્લસ 29 એટલે કે x એટલે 17 વત્તા 29 9 ને 7 16 નો છગડો વધ્યા 1 2 ને 3 ને 4 કેટલા વર્ષ થાય 46 વર્ષ। હવે ભરતના દાદાજીની ઉંમર તો ભરતના દાદાજીની ઉંમર બરાબર કેટલા હતા x વત્તા 55 તો x એટલે 17 વત્તા 55 7 ના 5 12 12 નો બગડો વધ્યા 1 5 ને 1 6 ને 1 7 કેટલા વર્ષ આયા 72 વર્ષ। તો ભરતની ઉંમર 17 વર્ષ ભરતના પિતાની ઉંમર 46 વર્ષ અને ભરતના દાદાની ઉંમર 72 વર્ષ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઉંમરના બે દાખલા સમજવાનો પ્રયત્ન કર્યો। હવે બીજા બે ઉદાહરણ શીખીએ એ પહેલા તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજા ઉંમરના બે ઉદાહરણ પણ આપણે શીખવાનો પ્રયત્ન કરીશું। તો ઉદાહરણ રાજા અને મીરા ની હાલની ઉંમરનો ગુણોત્તર 2:5 છે। 6 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 1:2 થશે તો બંનેની હાલની ઉંમર શોધો। તો જ્યારે આપણે આ ટાઈપની રકમ આપી હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો શરૂઆત આપણે ક્યાંથી કરવી તો જે ગુણોત્તર આપ્યો છે પહેલા લખી દેવાનો કે રાજા અને મીરા ની ઉંમરનો ગુણોત્તર 2:5 આપેલો છે। અહીં લખી શકાય કે ધારો કે ઉંમર બરાબર x વર્ષ આધાર લીધું। હવે
કોની રાજા અને મીરાની ઉંમરનો ગુણોત્તર આપેલો છે? તો આપણે પેલા રાજાની ઉંમર લખીએ, તો રાજાની ઉંમર બરાબર ગુણોત્તર એનો 2 હતો, તો શું થશે? 2x વર્ષ. એ જ પ્રમાણે મીરા, તો મીરાની ઉંમર બરાબર ગુણોત્તર 5 હતો, એટલે શું થશે? 5x વર્ષ. લાગે વિદ્યાર્થી મિત્રો? હવે આગળ આપણને એવું કહે છે કે 6 વર્ષ પછી એટલે રાધા પણ, રાધાની ઉંમર પણ 6 વર્ષ પછી અને મીરાની ઉંમર પણ 6 વર્ષ પછી, તો અહીં લખી શકાય કે રાધાની 6 વર્ષ પછીની ઉંમર બરાબર, હાલ રાધા કેવડી હતી? 2x વર્ષની, અને 6 વર્ષ પછી એટલે 2x વત્તા 6, તો કેટલા વર્ષ થશે? 2x વત્તા 6. એ જ પ્રમાણે મીરા, તો મીરાની ઉંમર કેટલી થશે? મીરાની 6 વર્ષ પછીની ઉંમર બરાબર, તો મીરા એ હતી 5x વર્ષની, તો 5x + 6 વર્ષ. લાગ્યું વિદ્યાર્થી મિત્રો? તો 6 વર્ષ પછી રાધાની ઉંમર આપણને મળી 2x વત્તા 6, 6 વર્ષ પછી મીરાની ઉંમર મળી 5x વત્તા 6. હવે એ તેમની ઉંમરનો ગુણોત્તર 1:2, તો અહીંયા લખીએ કે તેમની ઉંમરનો ગુણોત્તર 1:2 આપણને આપેલો છે. તો હવે આપણે એને રકમમાં મૂકીએ, તો જ્યારે પણ આપણને ગુણોત્તર આપેલો હોય તો એ 1:2, તો આનો મિનિંગ શું થાય કે એક અંશમાં છે અને 2 છેદમાં છે. આ 2:5, તો 2 અંશમાં છે અને 5 છેદમાં છે. તો આવું લખી શકાય કે પેલા રાજા, તો અહીંયા લખાય રાજાની ઉંમર, રાજાની ઉંમર અપોન છેદમાં કોની ઉંમર? મીરાની ઉંમર. મીરાની ઉંમર બરાબર બંનેનો ગુણોત્તર કેટલો આપ્યો? 1:2, એટલે કે 1/2. ચલો રાજાની ઉંમર કેટલી હતી? 2x વત્તા 6. એ પ્રમાણે મીરાની 5x વત્તા 6. ખ્યાલ ગયો વિદ્યાર્થી મિત્રો? બરાબર 1/2. તો આ આપણું સમીકરણ આપણું બની ગયું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના એક ઉદાહરણમાં પણ આપણે સમજ્યા હતા કે જ્યારે અંશ અને છેદ વચ્ચે બરાબર હોય, ઉપર અંશ અને છેદ આવું જ્યારે આપેલું હોય, ત્યારે આપણે કયો નિયમ અપનાવતા હતા? ક્રોસ ગુણાકાર, એટલે કે ચોકડી ગુણાકારનો. અહીંયા 2 ભાગાકારમાં છે, અહીંયા ગુણાકારમાં આવશે, એ જ પ્રમાણે આ ભાગાકારમાં છે પદ, તો આ પદ ક્યાં જશે? ગુણાકારમાં. તો આપણે એ સ્ટેપ આપણે પણ કરી દઈશું કે 2 કૌંસમાં 2x વત્તા 6 બરાબર 1 કૌંસમાં 5x વત્તા 6. હવે 2 નો 2x સાથે ગુણાકાર, 2 દુ 4x પ્લસ 6 દુ 12 થશે. એ જ પ્રમાણે 1 નો સાથે આખા 5 સાથે ગુણો, એટલે એ આખે આખું પદ એમના એમ જ રહેશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો હવે તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી આગળ આપણે આ દાખલો અહીંયા પૂરો કરીશું. હવે આપણે આગળ આ સ્ટેપ અહીંયા રાખું છું કે જેથી તમને ખ્યાલ આવે. હવે આપણી પાસે 4x વત્તા 12 બરાબર 5x વત્તા 6, તો અહીંયા 4x છે અને બરાબરની પેલી બાજુ એટલે કે જમણી બાજુ 5x છે. તો આપણે, મેં તમને કહ્યું ને જ્યારે આપણે શરૂઆત ચેપ્ટર જ્યારે ચાલુ કર્યું ત્યારે, કે ચલ ગમે તે બાજુ હોય એને ગમે તે બાજુ હોય એને ડાબી બાજુ હોય તો ત્યાં કરતા બનાવી શકાય, અને જમણી બાજુ હોય તો પણ એને કરતા બનાવી શકાય. તો આ જમણી બાજુ છે અને મોટી સંખ્યા છે, તો એને આપણે કરતા એ બાજુ બનાવીએ. તો માટે અહીંયા 12m ના m, આ +6 ડાબી બાજુ આવશે તો માઇનસ થશે, અને અહીંયા 5x હતા આ +4x પેલી બાજુ જાય એટલે શું થશે? માઇનસ થશે. તો 12 માંથી 6 જાય એટલે 6, 5x માંથી 4x જાય એટલે x, એટલે કે x બરાબર શું મળ્યા? 6 મળ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ આવી ગયો x બરાબર 6. હવે x બરાબર શું ધારીતું? વર્ષ ધારેતા,
હસબન્ડ ની આપણી ઉંમર શોધી દઈએ. તો રાજાની ઉંમર, તો રાજાની ઉંમર બરાબર કેટલા વર્ષ હતા? 2x. તો 2x એટલે કે 2 કૌંસમાં x ગુણાયેલા છે 6. 6 દુ 12 વર્ષ. તો રાજા કેટલા વર્ષની છે? 12 વર્ષની. એ જ પ્રમાણે મીરાની વાત કરીએ, તો મીરાની ઉંમર બરાબર કેટલા હતા? 5x. તો 5 કૌંસમાં 6, 5 6 30 વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને રાજાની ઉંમર મળી 12 વર્ષ અને મીરાની ઉંમર મળી 30 વર્ષ. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો હવે આ ઉદાહરણ નંબર 4 એ હું તમને લેશનમાં આપું છું. તો આના જેવો જ ઉદાહરણ છે, રકમમાં ખાલી ફેરફાર કર્યો છે. તો આવું સેમ ઉદાહરણ તમે ગણવાનો પ્રયત્ન કરજો. તો બસ આ વિડીયોમાં આટલું જ. જય હિન્દ, અસ્તુ. હવે આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અને મારો આ વિડીયો તમને વિદ્યાર્થી મિત્રો ગમ્યો હોય તો એને લાઈક કરવાનું અને શેર કરવાનું ના ભૂલશો. જય હિન્દ, અસ્તુ.